હવે વાત કરીએ તો અમદાવાદની. અમદાવાદ ખાતે ગુરુ શિષ્ય કન્ટેન્ટ કાર્યક્રમમાં 50થી વધુ શિષ્યોએ પોતાના ગુરુ માટે સંગીતના સૂર છેડી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગુરુ અને શિષ્ય વચ્ચે એક અલગ જ સંબંધ હોય છે, જેમાં શિષ્ય હંમેશા પોતાના ગુરુને સાચા મનથી સમર્પિત હોય છે અને શિષ્યને પોતાના ગુરુ પર અતૂટ વિશ્વાસ હોય છે અને ગુરુ પોતાનું સર્વજ્ઞાન પોતાના શિષ્યને આપે છે. ગુરુ અને શિષ્યના સંબંધને ઉજાગર કરતો એવો જ એક પ્રોગ્રામ ગુરુ શિષ્ય કનેક્ટ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો, જેમાં ખ્યાતનામ ગુરુ અનિકેત ખાંડેકર અને તેમના શિષ્ય ઉપસ્થિત રહ્યા હતા અને અદ્ભુત સંગીત દર્શકો સમક્ષ રજૂ કર્યું હતું. એટર્નિટી ઇવેન્ટ્સ અને અમંતા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અભય નયમપલ્લી, જે એકમાત્ર આર્ટિસ્ટ છે જે શ્રીનિવાસ એક પ્રકાર ગિટાર પર વગાડે છે, કુશલ ચોકસી જે ધ વોઇસનો સ્પર્ધક અને જાણીતો બોલિવૂડ ગાયક, નીરવ દવે ઇન્ડિયન આઇડલ જુનિયર ફાઇનાલિસ્ટ પ્રથા ખાંડેકર, બોલિવૂડ પ્લેબેક સિંગર હર્ષિત આચાર્ય, બહુમુખી પ્રતિભા ધરાવતું કીબોર્ડ પ્લેયર વગેરે એ પોતાના ગુરુ સાથે પોતાના સંગીતથી લોકોને આકર્ષિત કર્યા હતા. મિત્રો, હું અનિકેત ખાંડેકર છું અને અમદાવાદમાં છેલ્લા 26 વર્ષથી સંગીતની તાલીમ આપી રહ્યો છું અને હું બહુ નસીબદાર છું કે મને બહુ સરસ વિદ્યાર્થીઓ આ મારા જર્નીમાં મળેલા છે, જે વિદ્યાર્થીઓ ન કહેવાય, એમને શિષ્યો કહીશું એ. અને આ જે કાર્યક્રમ છે ગુરુ શિષ્ય કનેક્ટ, એ આખું ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે એક બોન્ડ છે એને એક એ બોન્ડ કેવો હોઈ શકે એના અલગ અલગ પાસા અમે આ પ્રોગ્રામમાં પેશ કરવાના છીએ અને દરેક શિષ્યની એનામાં કયા ગુણ છે એ બહાર લાવવાનો એક આખો પ્રયાસ છે. અને આમાં વાત એ જ બહાર જવી જોઈએ કે એક વિદ્યાર્થી અને શિક્ષક, જ્યારે શિષ્ય અને ગુરુ એમાં જ્યારે આ ટ્રાન્સફોર્મેશન થાય છે ત્યારે એક અલગ જ વાત આખી બહાર આવે છે. આમાં અમે લોકોએ 10 અલગ અલગ થીમ્સ બનાવેલી છે કે એમાં હું અમુક રસપ્રદ થીમ્સ તમને કહું તો એક આખું 50 જણ એક પેટ્રિયોટિક સોંગ ગાશે, બધા મારા વિદ્યાર્થીઓ છે. પછી અમુક થીમ્સમાં અમે એક લેંગ્વેજીસની થીમ કરી છે કે અલગ અલગ પ્રાંતના ગીતો લઈને એક આખી થીમ બનાવી છે. એક થીમ અમે વર્લ્ડ મ્યુઝિક પર બનાવી છે. એક એવી સરસ થીમ છે એને નિશબ્દ અમે કહ્યું છે કે એમાં શબ્દનો પ્રયોગ નથી, માત્ર આપણે કહીએ છીએ કે મ્યુઝિક ઇઝ એ યુનિવર્સલ લેંગ્વેજ, તો એક ખાલી પ્યોર મ્યુઝિક અમે એમાં પેશ કરીશું. એક કોન્સેપ્ટમાં અમે ક્લાસિકલના જે મારા શિષ્યો છે એમને લઈને ક્લાસિકલનું એક આખું ત્રિવટ એક કમ્પોઝ કરેલી છે. એટલે આવા અનેક થીમ્સ લઈને અમે આપની સમક્ષ આવી રહ્યા છીએ. આ વિદ્યાર્થીઓ આપણા ગુજરાતના જ છે અને અને મારી પાસે લોકો લાઇટ મ્યુઝિક પણ શીખે છે, ક્લાસિકલ મ્યુઝિક પણ શીખે છે અને એમાંથી જે ખરેખર ટ્રુ સેન્સમાં કહીએ ને કે શિષ્યો એટલે શું, કે જે ગુરુને એક ઇશારો સમજી જાય, એ જે બોન્ડ છે એવા ખાસ શિષ્યોને મેક્ઝિમમ આમાં અમે લોકોએ સામેલ કરેલા છે. અને મેં તમને કીધું કે એક પેટ્રિયોટિક સોંગમાં તો મારા એવા લોકો પણ બીજા મેં લીધેલા છે કે જે ભવિષ્યના શિષ્યો છે મારા, હમણાં વિદ્યાર્થી સ્ટેજ પર છે પણ એક જે કનેક્ટ કહીએ છીએ કે એ જ્યારે શિષ્યમાં પરિવર્તન થાય એવી સ્ટેજના એ 50 જણ અમે એક આઇટમમાં રજૂ કરવાના છીએ. અંકિત ખાંડેકરની દીકરી પ્રથા પણ તેમની પાસેથી સંગીત શીખી રહી છે અને રાઇઝિંગ સ્ટાર કાર્યક્રમ જઈને આવી છે અને બોલિવૂડમાં પ્લેબેક સિંગિંગ પણ કરી રહી છે. ગુજરાતી ખ્યાતનામ ગાયિકા મિહિર જાની 13 વર્ષથી અને તેમના પત્ની સ્તુતિ જાની 6 વર્ષથી મારી પાસેથી તાલીમ લઈ રહ્યા છે. આ ઉપરાંત કુશલ ચોકસી, જેને આમિર ખાનની સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મમાં ગીત ગાયું છે, તે છેલ્લા 8 વર્ષોથી અંકિત ખાંડેકર પાસેથી તાલીમ લઈ રહ્યા છે. તે સિવાય ઇન્ડિયન આઇડલ જુનિયરનો ફાઇનાલિસ્ટ નિવેદ દવે 14 વર્ષનો હતો ત્યારથી તેમની પાસેથી સંગીત શીખી રહ્યો છે. અંકિત ખાંડેકરે ખૂબ જાણીતા અને ખ્યાતનામ ગાયક હોવાથી સાથે ખૂબ સારા ક્લાસિકલ સિંગર પણ છે, જે નાનપણથી તેમને કીબોર્ડ શીખવાનું ચાલુ કર્યું હતું. પરંતુ આગળ જઈને તેમની ગાયકી પ્રત્યે વધારે લગાવ થતાં તેમણે પોતાના દાદી સ્વર્ગીય શ્રીમતી લીલા ખાંડેકર અને દાદા સ્વર્ગીય વિલાસરાવ ખાંડેકર પાસેથી ક્લાસિકલ સિંગિંગ માટેની તાલીમ લીધી હતી. તેમની ઘણી બધી ગઝલ અને ગીતો જાતે લખ્યા છે. આગળ જતાં તેની પોતાની ખાંડેકર વોઇસ કલ્ચરલ એકેડમી સ્થાપી તેઓએ 150 જેટલા વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. આ એકેડમી દ્વારા તેમણે ખ્યાતનામ સિંગર્સ જેવા કે ઐશ્વર્યા મજુમદાર, સુટે ઉસ્તાદ વિજેતા,
મીરાંદે શ્યા વોઇસ ઓફ ઇન્ડિયા ટોપ 7માં, નિરાલી ફોજદાર ઇન્ડિયન આઇડલ, સોની ટેલિવિઝન પ્રાચી શ્યા, સારેગામા પ્રાચી ટીવીમાં કુશલ ચોકસી, ઐકત ચક્રે બચ્ચે 9X અને નીરવ દવે ઇન્ડિયન આઇડલ, સોની ટીવી વગેરેને તાલીમ આપેલી છે. આવો સાંભળીએ પ્રથા ખાંડેકર તેના સુર સાથે. ધ્વની પંચાલ, ZS TV અમદાવાદ.